नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 विषय अंग्रेजी एनसीईआरटी सिलेबस में हूँ सेजल आंबलिया आप सबनों हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, यूनिट 1 जेनु नाम छे विनी स्माइल। आपणे आगळना वीडियो में 1, 2 અને 3 एक्टिविटी विषे भणी चूक्या छीए, तो आजना वीडियो में आपणे आगळनी एक्टिविटी विषे भणवानुं छे। तो जोईए एक्टिविटी 4। विद्यार्थी मित्रों, एक्टिविटी 4 में शू है, तो तेमा जोईए सोहन ने तेना जीवन में बनती घटनाओना चित्र दौरवानो शोख छे। तेने दौरेला चित्र अने तेने तेना मित्र मोहन ने कहेला वाक्यो तेनी डायरीना पानामांथी वाँचो। सोहन नामनो जे छोकरो छे तेने पोताना जीवन में जे घटनाओ बने छे तो ते घटनानो चित्र दौरवानो शोख छे। ते घटना केवी छे तो ते प्रमाणेनुं ते चित्र दौरे छे। तो आपणे જોઈએ એણે એની ડાયરીમાં શું લખેલું છે। 6/1/2012 ફ્રાઈડે, ઇટ વોઝ 6 January 2012, ઇટ વોઝ માય બર્થડે, માય ફાધર બ્રાઉટ અ બાયસિકલ ફોર મી। 6/1/2012 અને શુક્રવારની વાત છે, 6 January 2012, ઇટ વોઝ માય બર્થડે, તે દિવસે શું હતો, મારો જન્મદિવસ હતો। My father brought a bicycle for me. Bicycle એટલે કે સાયકલ, brought એટલે ખરીદવું, મારા પિતાએ મારા માટે સાયકલ ખરીદી, તો તેનું તેણે અહીંયા ચિત્ર દોરેલું છે, દેખાય છે। ત્યાર પછી બીજું એનું શું છે, 11/2/2012 સેટરડે, I took part in bicycle race. I win the second prize. I also win the trophy. 11/2/2012 સેટરડે, શનિવારનો દિવસ હતો, I took part in bicycle race. Part એટલે સ્પર્ધામાં ભાગ લેવો, bicycle એટલે કે સાયકલની રેસમાં, તેણે સાયકલની રેસમાં પાર્ટિસિપેટ કરેલું છે। I win the second prize. અને તે બીજું ઇનામ એટલે કે બીજા નંબર પર આવે છે રેસમાં। આઈ ઓલ્સો વિનર ધીસ ટ્રોફી, અને ટ્રોફી પણ જીતે છે, જેનું ચિત્ર તેણે અહીં બનાવેલું છે તે તમે જોઈ શકો છો। ત્યાર પછી 4/5/2012 ફ્રાઈડે, શુક્રવારનો દિવસ છે, લુક એટ ધીસ પિક્ચર, આ ચિત્ર તમે જુઓ, ધીસ ઇઝ SSG હોસ્પિટલ, તે ચિત્ર ક્યાંનું છે, તો SSG હોસ્પિટલનું છે। આઈ હેડ એન એક્સિડન્ટ, શું થયું તેનો, મારો અકસ્માત થયો, એમ કે મારું એક્સિડન્ટ થયું છે। આઈ વોઝ ઇન ધ હોસ્પિટલ ફોર 3 ડેઝ, અને હું 3 દિવસ સુધી હોસ્પિટલમાં હતો, તો તેનું પણ તેણે અહીંયા ચિત્ર ડ્રો કરેલું છે, તે તમે જોઈ શકો છો। એટલે કે સોહમની જે પણ ઘટના બને છે તો તે તેની ડાયરીમાં આ પ્રમાણેના ચિત્ર ડ્રો કરે છે। ત્યાર પછી એક્ટિવિટી 5। વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 5, તમારા શિક્ષક વાર્તા કઈ તે ધ્યાનથી સાંભળો અને તેનું મુકવચન કરો। સ્માઇલ ઇન ધ મિરર, અહીં આપણને એક સ્ટોરી આપેલી છે એક્ટિવિટી 5માં, સ્માઇલ ઇન ધ મિરર, તેમાં પાર્ટ 1। વિદ્યાર્થી મિત્રો, સ્ટોરી રીડ કરતા પહેલાં આપણે તેના શબ્દાર્થ જોઈ લઈએ। શબ્દાર્થમાં આપણે જોઈએ બર્થડે એટલે કે જન્મદિવસ, ટુ ગિફ્ટ એટલે ભેટ આપવી, બ્યુટીફુલનો મતલબ થાય સુંદર, યુનિક એટલે અદ્વિતીય, સોફ્ટ સીટ એટલે કે પોચી બેઠક, રિયર એટલે કે પાછળનો વ્યૂ એટલે દ્રશ્ય, અને મિરર એટલે અરીસો, ટુ ફીલ પ્રાઉડ એટલે કે ગર્વ અનુભવવો, ટુ પ્લેસ એટલે કે મૂકવું, ત્યાર પછી ફૂટ એટલે પગ, લેફ્ટ એટલે ડાબો, ટુએલ એટલે કે બૂમો પાડવી, ફાસ્ટર એન્ડ ફાસ્ટર એટલે કે વધારે ઝડપથી, રિવર બેન્ક એટલે કે નદી કિનારો, ટુ એન્જોય આનંદ માણવો, ટુ રાઇડ સવારી કરવી, રફ એટલે શું થાય, ખરબચડો અથવા ખાડા ટેકરાવાળો, પાથ એટલે કે રસ્તો, ટોપ સ્પીડ એટલે કે સર્વોચ્ચ ગતિ, ટુ નોટિસ એટલે કે ધ્યાનમાં આવવું, નિયર એટલે નજીક, ટુ પુશ
पुश एटले के धक्को मारो अथवा धकेलवो। लो एंड बी होल्ड, जुओ जुओ तो खरा। व्हील एटले शुं थाय, पड्यू। टू स्टार्ट एटले के शुरू थवुं। रोटेट रोटेट एटले के धरीनी आसपास फरवुं। थ्रिल थ्रिल एटले के रोमांचित थवुं, उत्तेजित थवुं। टू पेंडल एटले पेंडल मारवो। स्ट्रेंथ एटले के ताकत अथवा शक्ति। मिरकल एटले शुं थाय, चमत्कार। फ्रंट फ्रंट एटले के आगळनू। टू राइज एटले ऊंचे जवू, ऊगवू अथवा ऊभा थवू। फ्रॉम द ग्राउंड जमीन परथी। ओवर ध रिवर नदी ઉપરથી। બોટ એટલે શું થાય, હોડી। ટુ ટર્ન એટલે ફેરવવું। હેન્ડલ એટલે હાથો। ટુ વર્ડ્સ ની તરફ। વિલેજ એટલે ગામ। લીફ એટલે પાંદડું। રૂફનો મતલબ થાય છાપરું। ટુ ક્લીન ક્લીન એટલે સાફ કરવું। અને ટુ થિંક થિંક એટલે વિચારવું। તો વિદ્યાર્થી મિત્રો, પાર્ટ વનના જે શબ્દાર્થ છે જે તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે। તો હવે આપણે સ્ટોરી રીડ કરીએ। સ્ટોરીનું નામ શું છે, સ્માઇલ ઇન ધ મિરર। પાર્ટ વન। ઇટ વોઝ 11th April 2011। 11th April 2011 ની વાત છે। ઇટ વોઝ તેજસ્વીની 12th બર્થડે, તેજસ્વીનીનો આ 12મો જન્મદિવસ છે। હર ફાધર ગિફ્ટ હર બાઇસિકલ, હર ફાધર તેના પિતા ગિફ્ટ એટલે કે ભેટ આપે છે, હર એટલે કે તેણીની માટે બ્યુટિફુલ બાઇસિકલ એટલે કે સુંદર સાયકલ તેને ગિફ્ટમાં આપે છે। ઇટ વોઝ અ યુનિક બાઇક, યુનિક એટલે કેવી, અલગ પ્રકારની, અદ્વિતીય। તે બાઇક સાયકલ કેવી છે, અલગ પ્રકારની છે। બ્લુ ઇન કલર, તેનો કલર કેવો છે, બ્લુ છે। અ સોફ્ટ સીટ, સીટ એની કેવી છે, પોચી છે। અ લિટલ બેલ, તેમાં એક નાની ઘંટડી પણ છે। અને એન્ડ અ રિયર વ્યૂ મિરર, પાછળનું જોઈ શકાય તેવો અરીસો પણ છે, જેઓ ગાડીમાં હોય તેવો અરીસો પણ છે સાયકલમાં। વેન તેજસ્વીની શો હર બાઇસિકલ, શો એટલે કે જોવું, જ્યારે તેજસ્વીની સાયકલ જુએ છે ત્યારે શી સે, શું બોલે છે તેજસ્વીની, વાવ, શી ફેલ્ટ પ્રાઉડ, અને તેને ગૌરવની લાગણી થાય છે। શી પ્લેસ હર ફૂટ ઓન લેફ્ટ પેન્ડલ એન્ડ એલ્ડ, તે શું કરે છે, તેનો ડાબા પગ વરે પેન્ડલ પર મૂકે છે અને એડ એટલે બોલી ઉઠે છે, હિયર આઈ ગો હું, હું આ ચાલી એમ, હિયર આઈ ગો એટલે હું ચાલી હું એમ। શી મૂવ ફાસ્ટર એન્ડ ફાસ્ટર, તે વધારે ને વધારે ઝડપથી પેન્ડલ મારે છે। શી વેન ટુ ધ રિવર બેન્ક, રિવર બેન્ક એટલે શું થાય, નદી, તે નદી કિનારે પહોંચી જાય છે। શી એન્જોય રાઇડિંગ ધ બાઇસિકલ ઓન ધીસ રફ પાથ, રફ પાથ એટલે શું થાય, ખરબચડો પાથ એટલે કે રસ્તો। સી એન્જોય, એને આનંદ આવે છે, શેનો, કે રાઇડિંગ ધ બાઇસિકલ, સાયકલની સવારી કરવાનો, કયા રસ્તા ઉપર, જે ખરબચડો રસ્તો છે તેના ઉપર સાયકલની સવારી કરવાનો તેને આનંદ આવે છે। સી વોઝ રાઇડિંગ એટ હર ટોપ સ્પીડ, ટોપ સ્પીડ એટલે કે જે છેલ્લી ગતિ, તેજ ગતિએ તે સાયકલ ચલાવી રહી છે। ધેન શી નોટિસ અ રેડ બટન નિયર ધ બેલ, નોટિસ એટલે કે જોવું, તે શું નોટિસ કરે છે કે તેની બાઇક, તેની સાયકલમાં રેડ કલરનું બટન આપેલું છે નિયર ધ બેલ, એ બટન ક્યાં છે, બેલની બાજુમાં છે। વોટ વોઝ ધેટ એટલે તે પોતાને સવાલ કરે છે, તે શું હતું। શી પુશ ધ બટન, પછી તે બટનને પુશ કરે છે, દબાવે છે। લો એન્ડ બી હોલ્ડ એટલે, લો એન્ડ બી હોલ્ડનો મતલબ શું થાય, જુઓ તો ખરા શું થાય છે બટનથી, તો ધેર કમ આઉટ અ બિગ ફેન
ઓન ધ રિયર વ્હીલ. રિયર વ્હીલ એટલે પાછળના પૈડા પરથી. બિગ ફેન એટલે કે મોટો પંખો. એન્ડ ધે કમ આઉટ એટલે કે બહાર આવે. પાછળના પૈડા પરથી એક મોટો પંખો બહાર આવે છે. ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ. પંખો શું કરવા લાગે છે? ફરવા લાગે છે. વ્રૂમ વ્રૂમ. ઇટ્સ થ્રિલ્ડ તેજસ્વિનીસ. થ્રિલ્સ એટલે શું થાય? મતલબ ઉત્તેજિત. તેજસ્વિની કેવી થઈ ગઈ? ઉત્તેજિત થઈ ગઈ. એણે અચાનકથી રેડ બટન દબાવ્યું એટલે શું થયું? પાછળના ટાયર પરથી પંખો બહાર આવે છે અને તે ફરવા લાગે છે. શી પેન્ડલ ધ બાઇસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ. ફૂલ સ્ટ્રેન્થ એટલે પૂરી તાકાતથી. તે શું કરે છે? પેન્ડલ મારે છે સાયકલના. એન્ડ વોટ અ મિરકલ એટલે કે આ શું ચમત્કાર. મિરકલનો મતલબ શું થાય? ચમત્કાર. ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ. બાઇકનું ફર્સ્ટ વ્હીલ, ફ્રન્ટ વ્હીલ એટલે કે આગળનું પૈડું, જમીન પરથી ઊંચું થયું. ગ્રાઉન્ડ. એન્ડ ધેન ધ રિયર વન. અને પછી પાછલું પૈડું પણ ઊંચું થયું. ધ બાઇક વોઝ અ ફ્લાઇંગ નાવ. અને હવે અત્યારે બાઇક શું કરી રહી છે? ફ્લાઇંગ એટલે ઉડી રહી છે. શી પેન્ડલ ફાસ્ટર એન્ડ ધ બાઇસિકલ વેન્ટ અપ. શી પેન્ડલ ફાસ્ટર. તેણી શું કરે છે? પેન્ડલને ઝડપથી મારે છે. એન્ડ અપ 3, 4, 5, 50 meters. અને ક્યાં સુધી? સાયકલ 3, 4, 5, and 50 meters સુધી ઊંચે ગઈ. શી વોઝ થ્રિલ. થ્રિલ એટલે શું થાય? ઉત્તેજિત. શું થાય? ઉત્તેજિત. તેણી ખૂબ ઉત્તેજિત થઈ ગઈ. નાવ શી વોઝ અ ફ્લાઇંગ. અને તે શું કરે છે? આકાશમાં હવે ઉડે છે. ઓવર ધ રિવર એટલે કે નદીની ઉપર. શી લુક ડાઉન અને ત્યાંથી તે નીચે જોવે છે. લુક ડાઉન એટલે નીચે જોવું. ઓ ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર. નદીની અંદર તેને શું, અરે શું નદીમાં પતંગ છે એવું, તેને પતંગ જેવું દેખાય છે. ઇટ વોઝ અ બોટ. પણ તે પતંગ નથી હોતો, તે શું હોય છે? હોડી હોય છે. શી ટર્ન ધ હેન્ડલ ટુવર્ડ્સ હર વિલેજ. ટર્ન એટલે કે ફેરવવું. હેન્ડલ, તે બાઇસિકલનું હેન્ડલ ફેરવે છે કોની તરફ? તો હર વિલેજ, તેનું જે ગામ છે તેની તરફ તે પોતાની બાઇસિકલનું હેન્ડલ ફેરવે છે. શી શો હર સ્કૂલ અને તેને પોતાની સ્કૂલ દેખાય છે, શાળા દેખાય છે. ઓ નો ધેર આર સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ. રૂફ એટલે કે છાપરું. છાપરા ઉપર તેને ઘણા બધા શું દેખાય છે? લીવ્સ એટલે કે પાંદડા. ટ્રી એટલે કે ઝાડ. ઝાડના પાંદડાઓ દેખાય છે. આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો. ટુમોરો એટલે શું થાય? આવતીકાલે. ક્લીન એટલે સાફ કરવું. હું તેને આવતીકાલે સાફ કરી દઈશ એમ. શી થ્રોટ્સ. તેણે વિચારે વોટ એલ્સ કુલ શી શી ફ્રોમ ધેર. અને તેણે વિચાર્યું કે ત્યાંથી તે બીજું શું જોઈ શકી છે. તો અહીં આપણને ડિસ્કસ ઇન પેર એન્ડ રાઇટ યોર પોઈન્ટ ફ્લો. તેજસ્વિનીને બીજું શું શું દેખાય છે તે બેબીની જોડીમાં ચર્ચા કરવાની છે અને મુદ્દો નોંધવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાર્ટ 1, સ્માઇલ ઇન ધ મિરરનો પાર્ટ 1 અહીં કમ્પ્લીટ થાય છે. અહીં તેજસ્વિનીને બીજું શું શું દેખાય છે તો તેના વિશે આપણે જોઈએ. તેજસ્વિનીને બીજું શું શું દેખાય તો તેને બેબીની જોડીમાં ચર્ચા કરો અને મુદ્દો નોંધો. તેજસ્વિની સ્કૂલ્ડ શી ધ વિલેજ ટેમ્પલ નિયર ધ રિવર. સમ બોઈઝ આર પ્લેઇંગ ક્રિકેટ્સ વેર પ્લેઇંગ ક્રિકેટ્સ ઓન ધ ગ્રાઉન્ડ. શી કુડ્સ અલ્સો સી ધ પોર્ટ ઓફિસ એન્ડ ધ પ્રાઇમરી હેલ્થ સેન્ટર. આ દરેક વસ્તુ તે ઉપરથી જોવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે તમારી નોટબુકમાં નોંધવાનું રહેશે, તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. ત્યાર પછી સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 2. હવે આપણે સ્માઇલ ઇન ધ મિરરનો પાર્ટ 1 તો આપણે જોયો. તેમાં એણે શું કરેલું હતું તો તેજસ્વિનીને તેના પપ્પાએ એક બાઇસિકલ ગિફ્ટમાં આપેલી છે, તે બાઇસિકલનું વર્ણન કરેલું છે. પછી તેના ઉપર રેડ બટન છે જે તેણે પુશ કરે છે, દબાવે છે ત્યારે તે સાયકલ હવામાં ઉડવા લાગે છે અને તે હવામાં ઘણી બધી વસ્તુઓને જોવે છે.
હવે આપણે એનો પાર્ટ ટુ જોઈએ. પાર્ટ ટુ જોતા પહેલાં આપણે તેના શબ્દાર્થને જોઈ લઈએ. શબ્દાર્થમાં જોઈએ ફાર્મ, ફાર્મ એટલે કે ખેતર, ફિલ્ડ એટલે ખેતર અથવા મેદાન, ફ્લોક ઓફ બર્ડ્સ પક્ષીઓનું ટોળું, વે એટલે રસ્તો, ટુ એપ્લાય એટલે કે લગાડવું, ટુ સ્ટોપ એટલે કે અટકવું અથવા થોભવું, ટુ ક્લોઝ બંધ કરવું, ટુ હોલ્ડ પકડવું, ટાઇટલી એટલે મજબૂતાઈથી, ટુ ક્રાય આઉટ ચીસ પાડવી, ગોલ્ડ એટલે ગોડ એટલે ભગવાન, ડ્રીમ એટલે સ્વપ્ન, ટુ લુક ઇન ટુ એટલે માં જોવું, ફોર એવર, ફોર એવરનો મતલબ થાય હંમેશાને માટે, ટુ પ્રોમિસ, પ્રોમિસ એટલે વચન આપવું, ટુ સ્માઇલ, ટુ સ્માઇલ એટલે સ્મિત કરવું અથવા હસવું. વિદ્યાર્થી મિત્રો, સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ ટુના જે શબ્દાર્થ છે તે પણ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. હવે આપણે તે પાર્ટ ટુની સ્ટોરી જોઈએ. સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ ટુ. નાવ શી વોઝ ઓવર ધ ફાર્મ એન્ડ ફિલ્ડ. ફાર્મ એટલે શું થાય, ખેતર, અને ફિલ્ડ એટલે મેદાન. હવે તે ખેતર અને મેદાન ઉપર હતી. ગ્રીન ફિલ્ડ્સ, કેવું હતું મેદાન, લીલુંછમ હતું, ખેતર લીલુંછમ હતું. શી વોઝ એન્જોય ધ બ્યુટિફુલ વ્યૂ. તે શું કરી હતી, એન્જોય એટલે કે આનંદ માણી રહી હતી. બ્યુટિફુલ વ્યૂ એટલે કે સુંદર દ્રશ્યનો આનંદ માણી રહી હતી. એન્ડ ધેન શી નોટિસ અ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે. ફ્લોક ઓફ બર્ડ્સ, બર્ડ્સ એટલે પક્ષી, અને ફ્લોક એટલે પક્ષીઓનું ટોળું. શી નોટિસ, તેણે શું નોટિસ કર્યું કે પક્ષીઓનું ટોળું હર વે તેની તરફ આવતું હતું. શી એપ્લાય ધ બ્રેક, તો પક્ષીઓનું ટોળું એની તરફ આવતું હતું એટલે તેણે શું કર્યું, બ્રેક લગાવી. ધ ફેન સ્ટોપ એન્ડ ધ બાઇક સ્ટાર્ટ કમિંગ ડાઉન. જેવી તેજસ્વીની સાયકલને બ્રેક લગાવે છે તો ફેન સ્ટોપ થઈ જાય છે, જે પંખો હતો તે સ્ટોપ થઈ જાય છે, અને બાઇક સ્ટાર્ટ, બાઇક શું સ્ટાર્ટ કરે છે, કમિંગ ડાઉન એટલે કે નીચે આવવા લાગે છે ધીમે ધીમે સાયકલ. તેજસ્વીની ક્લોઝ હર આઈસ, તેજસ્વીની પોતાની આંખો બંધ કરી દે છે. એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી, અને તે સાયકલના જે હેન્ડલ છે એને મજબૂતાઈથી પકડી લે છે. બટ વિથિન સેકન્ડ, તે જ સેકન્ડે ધડામ, શું અવાજ આવે છે, ધડામ એવો અવાજ આવે છે. શી ક્રાઇડ આઉટ ઓ મા, અને તે રડવા લાગે છે અને શું બોલે છે, બૂમ પાડીને બોલે છે ઓ મા. શી ઓપન હર આઈઝ, અને તે પોતાની આંખો ખોલે છે. ઓ માય ગોડ, હે ભગવાન, ઇટ વોઝ અ ડ્રીમ, આ તો શું છે, એ સ્વપ્ન હતું. શી ગેટ અપ, ઊભી થાય છે. વોશ હર ફેસ એન્ડ લુક ઇન ટુ ધ મિરર, તે પોતાનો ફેસ એટલે કે ચહેરો વોશ ધોવે છે, અને લુક ઇન ટુ ધ મિરર, કાચની અંદર પોતાનો ચહેરો જોવે છે. ઇટ વોઝ અ ડ્રીમ, આ તો શું હતું, એક સ્વપ્ન હતું. ઇટ્સ ટાઈમ, ઇટ વોઝ અ ડ્રીમ ધીસ ટાઈમ, આ સમયે આ તો ખાલી સ્વપ્ન છે. બટ ઇટ વિલ, બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ્સ ફોર એવર, પણ આ સ્વપ્ન હંમેશા માટે રહેશે નહીં. શી પ્રોમિસ હર સેલ્ફ, તે પોતાની જાતને શું કરે છે, પ્રોમિસ કરે છે, વચન આપે છે. આઈ વિલ મેક અ બાઇક લાઇક ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ, હું આના જેવી શું કરીશ, મેં જેવું ડ્રીમ જોયું, સ્વપ્ન જોયું, તેના જેવી બાઇક મેક એટલે બનાવીશ, બનાવીશ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ, અને મારા ગામની ઉપરથી થઈને ઉડાડીશ. શી સ્માઇલ એટ હર સેલ્ફ ઇન ધ મિરર, અને તે અરીસામાં જોઈને હસે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાર્ટ ટુ, સ્માઇલ ઇન ધ મિરરનો પાર્ટ ટુ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે જોઈએ એક્ટિવિટી 6. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ્સ, કોષમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. ફર્સ્ટ છે બ્લેન્ક, તેજસ્વીનીઝ બાઇસિકલ હેડ અ. સેકન્ડમાં છે તેજસ્વીની બાઇસિકલ વોઝ ખાલી જગ્યા ઇન ધ સ્કાય. વિદ્યાર્થી મિત્રો, આ બ્લેન્ક્સ છે જે તમારે તમારી નોટબુકમાં લખવાની રહેશે. કોષમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે.
तेजस्विनी बाइसिकल हेड अँ आंसर में रेड बटन अँ आंसर आपेलो है, तो ब्लेंक में लखवा है। त्यार पछी सेकंड में है तेजस्विनी बाइसिकल वोज खाली जगह इन द स्काय, तो यहाँ शू आंसर में फ्लाइंग। थर्ड है तेजस्विनी एप्लाइड द ब्रेक टू सेव अ खाली जगह, तो आंसर में आवशे फ्लॉक ऑफ बर्ड्स। फोर्थ है द फ्लाइंग बाइसिकल वॉज ओनली अ खाली जगह, तो यहाँ आंसर आवशे ड्रीम। पांचमू है तेजस्विनी क्राइड आउट बिकॉज शी खाली जगह फ्रॉम स्काय टू लैंड, तो यहाँ आंसर आवशे कम डाउन। त्यार पछी सिक्स तेजस्विनी वॉज खाली जगह यर्स ओल्ड, तो आंसर आवशे 12 यर्स ओल्ड। सेवन है द रफ पार्थ वॉज खाली जगह, तो आंसर आवशे ऑन द रिवर बैंक। एट है तेजस्विनी ड्रीम इज खाली जगह, तो आंसर आवशे टू मेक अ रियल फ्लाइंग बाइसिकल। विद्यार्थी मित्रों अहीं तमने एना आंसर पण आपवामां आवेला छे, ते तमारे तमारी नोटबुकमां लखवाना रहेशे। त्यार पछी आपणे જોઈએ એક્ટિવિટી 7। आंसर द फॉलोइंग क्वेश्चन, અહીંયા તમને ક્વેશ્ચન આપવામાં આવેલા છે, ફોર્થ જે ક્વેશ્ચન છે તેના તમારે આન્સર લખવાના છે। અહીં આપણે જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન છે હુ ગિફ્ટ અ બાઇસિકલ ટુ તેજસ્વિની, તેજસ્વિનીને બાઇસિકલ કોણ ગિફ્ટ આપે છે, તો તેનો આન્સર છે તેજસ્વિનીઝ ફાધર ગિફ્ટ અ બાઇસિકલ ટુ તેજસ્વિની। ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન વોટ ડીડ તેજસ્વિની સી ઓન ધ રૂફ ઓન હર સ્કૂલ, તેની સ્કૂલના છાપરા પર શું જોવે છે, તો એનો આન્સર છે તેજસ્વિની શો ધેર આર સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ। થર્ડ ક્વેશ્ચન છે ડિસ્ક્રાઇબ તેજસ્વિની બાઇસિકલ ઇન ટુ સેન્ટન્સ, બે વાક્યમાં તેજસ્વિનીની સાયકલનું આપણે ડિસ્ક્રિપ્શન આપવાનું છે, પરિચય આપવાનો છે આન્સર। આન્સર આપણે જોઈએ ઇટ વોઝ અ યુનિક બાઇક, તેની બાઇક કેવી હતી, અલગ પ્રકારની હતી। ઇટ વોઝ અ બ્લુ ઇન કલર, સોફ્ટ શીટ એન્ડ લિટલ બેલ એન્ડ રિયર વ્યૂ મિરર। ફોર્થ ક્વેશ્ચન છે રાઇટ ટુ સેન્ટન્સ અબાઉટ યોર ડ્રીમ, તમારું ડ્રીમ હોય, તમારું કોઈ સ્વપ્ન હોય તો તેના વિશે તમારે બે વાક્ય લખવાના છે। અહીં આપણે એનો આન્સર જોઈએ માય ડ્રીમ ઇઝ ફ્લાય ઓવર માય વિલેજ, હું પણ મારા ગામની ઉપર ઉડવા માંગુ છું। આઈ વિલ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ, અને હું પણ શું બનાવીશ, આના જેવી જ એક ફ્લાય એટલે ઉડે તેવી બાઇસિકલ બનાવીશ। તો વિદ્યાર્થી મિત્રો 1-4 ક્વેશ્ચન છે, તે ક્વેશ્ચનના આન્સર પણ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે। ત્યાર પછીની યુનિટ 1ની જે એક્ટિવિટી છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીશું। થેન્ક યુ, આભાર।